સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષણને લઈને સહકાર સરકાર અને લોકસેવા સુધી પહોંચાડવા વર્ગ એક અને વર્ગ બે ના 48 જણાનું હિંમતનગર ખાતે શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને જિલ્લાના શિક્ષણ વિભાગે સન્માન કર્યું હતું. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં સરકારી શાળાઓ દ્વારા શિક્ષણના સુધરેલા સ્તરને સમાજ આગળ રજૂ કરીને શિક્ષણ પ્રત્યે લોકોમાં રૂચિ કેળવાય એ માટે થઈને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ તરીકે સેવાઓ આપતા હોય તેમને પણ પૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં IAS અને IPS સહિત વર્ગ અને એક અને વર્ગ અને બેના પદ પર ફરજ બજાવતા હોય આવા વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી શકે તે માટે ઉપસ્થિત રાખીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ ઉપરાંત રાજકીય પદાધિકારીઓ અને અન્ય સફળ ઉદ્યોગગૃહોના સંચાલકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમ શિક્ષણ પ્રત્યેની રૂચિ અને શિક્ષણના બદલાયેલા સ્તરને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસરૂપ મેળાવડો શિક્ષણ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV, સાબરકાંઠા. આજે જે છે આજે જિલ્લા પ્રાથમિક શાળાઓમાંથી ભણેલા અને શિક્ષણ સેવા વર્ગ વહીવટી એક અને બેમાં સેવા બજાવતા નિવૃત્ત થયેલા એવા તમામ સાબરકાંઠાના અધિકારીઓનું સન્માનનું કાર્યક્રમ રાખેલો છે. આ બધા જ અમારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી અને આજે ઉચ્ચ હોદ્દા શોભાવી રહ્યા છે, શિક્ષણ સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આમાં IAS IPS ને એવા અધિકારીઓ, ઇવન બીજા પણ ક્લાસરૂમ મહેસૂલી વર્ગના અને ઘણા બધા અધિકારીઓ છે, પણ અમારો કાર્યક્રમ થોડો સીમિત રાખીને અમે અત્યારે શિક્ષણ સેવા વર્ગવાળાને જ લીધું છે. બાકી સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાંથી ભણીને IAS આનંદ પટેલ સાહેબ છે, એ પણ આપણી જ પ્રાથમિક શાળામાં ભણેલા. MI જોશી સાહેબ છે, એ પણ ઈડરની પ્રાથમિક શાળામાં ભણેલા. આમ સરકારી પ્રાથમિક શાળાઓનું શિક્ષણ કોઈ એમ કે ખાડે ગયું છે તો હું એમ કહીશ કે આ અમારા પ્રાથમિક શિક્ષકો માટે પ્રોત્સાહન છે કે અહીં ભણતા બાળકો ભારતના ભાવિ માટેના છે. એનામાંના જ એક કોઈ IAS IPS બનશે, કોઈ સાયન્ટિસ્ટ બનશે, કોઈ શિક્ષણમાં સેવા આપશે, કોઈ રાજકારણમાં સેવા આપશે. એટલે પ્રાથમિક શાળામાં, સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં ખૂબ જ શક્તિઓ રહેલી છે. એના ઉપર શ્રદ્ધા રાખીને આપણે, વિશ્વાસ રાખી એમને આગળ વધારીએ. આ બધા જ શિક્ષકો પણ હતા તો અમારા શિક્ષકોને પણ એક પ્રોત્સાહન મળે કે આપણે શિક્ષકથી ઉપર જઈને પણ શિક્ષણમાં સેવા આપી શકીએ છીએ. એમને આ પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે એના માટે આ કાર્યક્રમ રાખેલ છે.